વરુણ અને એના પપ્પા મમ્મીએ એકબીજાને ખોયા, એમનું ઘર ખોયું. તને શું મળ્યું? કેમ છો દોસ્તો? મલ્હાર ઠાકર અને યુક્તિ રાંદેરિયા અભિનીત ગુજરાતી ફિલ્મ વેનિલા આઈસ્ક્રીમનું ટીઝર રજૂ થયું છે. 1 માર્ચ 2024 ના રોજ રજૂ થનારી આ ગુજરાતી ફિલ્મ કેવી છે તેના વિશે ટૂંકમાં વાત કરીએ. આપણી આસપાસ આપણે પશુ પંખીઓનું જીવન જોઈએ છીએ. ઘણીવાર તમે ચકલીઓનો માળો પણ જોયો હશે, જેમાં બચ્ચા થાય ત્યારે મા બાપ તેને ખવડાવવા માટે કેટકેટલું કરતા હોય છે. થોડા સમય બાદ બચ્ચાઓને પાંખો આવે એટલે તે માતા પિતાના માળામાંથી ઉડી જઈ પોતાનો એક અલગ માળો બનાવે છે. પરંતુ માણસમાં આવું શક્ય છે ખરા? બસ આવા જ ટોપિક સાથે આ ફિલ્મ આવી રહી છે, જેમાં એક હેપ્પી ફેમિલીમાં નવી નવેલી દુલ્હન આવે છે અને કોઈ એવા કારણો ઊભા થાય છે જેને કારણે તે પોતાના પતિ સાથે સાસુ સસરાથી અલગ રહેવા જતી રહે છે. આપણી આસપાસ પણ આપણે આવું બનતું ઘણીવાર જોયું હશે અને મોટે ભાગે આવી ઘટના બને એટલે તેમાં નવી આવેલી વહુનો વાંક જોવામાં આવે છે. ટીઝરમાં જે ડાયલોગ સાંભળવા મળે છે તેનો સૂર પણ કંઈક આવો જ છે. પરંતુ ખરેખર કયા કારણોને કારણે સંતાનો તેમના વડીલોથી છૂટા પડી પોતાની દુનિયા વસાવે છે તે તો ફિલ્મ જોયા બાદ જ ખબર પડશે. આ ફિલ્મના રાઇટર ડિરેક્ટર છે પ્રીત. ફિલ્મમાં મલ્હાર અને યુક્તિ સાથે વંદના પાઠક, અર્ચન ત્રિવેદી અને સતીશ ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મનો વિષય ખૂબ સંવેદનશીલ લાગી રહ્યો છે અને મલ્હાર પણ આમાં કંઈક અલગ પ્રકારના રોલમાં જોવા મળશે એવું અત્યારે તો લાગી રહ્યું છે. ટૂંકમાં ફિલ્મનું નાનકડું ટીઝર તેના વિષયને કારણે ઉત્સુકતા ઊભી કરવામાં સફળ રહ્યું છે. આ ફિલ્મની પહેલાં મલ્હારની 9 ફેબ્રુઆરીએ લગ્ન સ્પેશિયલ નામની ફિલ્મ રજૂ થવાની છે અને કદાચ વેનિલા આઈસ્ક્રીમનું ટ્રેલર ફેબ્રુઆરીના બીજા વીક સુધીમાં જોવા મળી રહેશે. તમે આ ટીઝર જોયું તો કેવું લાગ્યું તે કમેન્ટ કરી જણાવજો. સાથે જ હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.